जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल प्राथमिक विभाग फुलसर भावनगर शाळा परिवार वती हूँ आप सौनु हार्दिक स्वागत करूँ छू। आजे धोरण एक विषय छे गणित गम्मत, एमा आजे नव एकम एकम त्रण सरवाळा आपणे भणवानुं छे। तो चालो जोईए एकम त्रण। आगळ आपणे एकम बे पूरु कर्युं, एमां एक थी नौ सुधीनी संख्या विशे भणी गया। हवे आगळ एकम त्रण सरवाळा शीखवाना छे। आजे आपणे पाना नंबर 51 થી 54 सुधी अभ्यास करवानो छे। तो चालो बाळको, गणित गम्मत पाठ्य पुस्तक लई लो। एमां पाना नंबर 51 ऊपर जुओ। एक वधारे प्रवृत्ति आपेली छे अने एमां चित्रों आपेला छे। चित्रों में तमने शुं देखाय छे? तो चित्रों में तो पोपट देखाय छे। हवे एक नानो पोपट नाचे रह्यो छे, वधु एक त्यां आवी गयो, थई गया ते बे। जो एक पोपट नाचतो तो अने बीजो पोपट उड़ीने आव्यो, अटले केटला पोपट थया जुओ चित्रमां। हाँ, एक ने एक बे पोपट, केटला पोपट थया? बे पोपट। हवे एनी नीचे बे नाना पोपट, एक बे एम गण, वधु एक त्यां आवी गयो, थई गया ते त्रण। बे नाना पोपट, एक बे एम गण, वधु एक त्यां आवी गयो, थई गया ते त्रण। जो बे नाना पोपट झाड़नी डाळी ऊपर सूतेला तमने देखाय छे, केटला छे ई? एक अने बे। तो हजी एक उड़ीने आव्यो एटले केटला पोपट थई गया? गणो तो एक बे अने त्रण पोपट थई गया। केटला थया? त्रण। बे ने एक, त्रण। हवे एनी पछी त्रण नाना पोपट उड़वा माटे तैयार, वधु एक त्यां आवी गयो, थई गया ते चार। जो त्रण नाना पोपट उड़ता था, एमां एक पोपट उड़ीने आव्यो, तो केटला पोपट थई गया? जुओ तो एक बे त्रण अने चार। त्रण ने एक, चार थई गया ने चार। वे एनी नीचे चार नाना पोपट करी रह्या छे नाच, वधु एक त्यां आवी गयो, थई गया ते पांच। जो चार नाना नाना पोपट हता, એ નાચ કરતા હતા એટલે કે ડિસ્કો કરતા હતા, અને એક પોપટ ઉડીને આવી ગયો એટલે કેટલા પોપટ થઈ ગયા? ગણો, એક બે ત્રણ ચાર અને પાંચ, ચારને એક, પાંચ પોપટ થઈ ગયા। હવે પાનું ફેરવો। હવે બધા મળીને કેટલા, હવે જુઓ તમારે ચિત્રમાં જોવાનું છે અને જેટલા પછી ગણવાનું છે, જેટલી સંખ્યા થતી હોય એ નીચેના બોક્સમાં લખવાનું છે। જુઓ પહેલા બોક્સમાં કેટલી ગાય છે? એક અને બે। તો જો નીચે ચોરસ બોક્સમાં તમને બગડે બે એવું લખેલું આપેલું છે, પછી બીજા બોક્સમાં કેટલી ગાય છે? એક। તો તમને એક અડે એક લખેલું આપેલું છે। હવે આ બધી થઈને કેટલી ગાય થઈ? જો ત્રીજા બોક્સમાં એક બે અને ત્રણ ગાય, તો નીચે જુઓ ત્રણે ત્રણ લખેલું આપેલું છે। હવે એવી જ રીતે નીચે બાળકો રમે છે, જુઓ પહેલાં બોક્સમાં કેટલા બાળકો છે? એક બે અને ત્રણ, તો નીચે તમને જો ત્રગડે ત્રણ લખેલું આપ્યું છે। હા, પછી બાજુના બોક્સમાં કેટલા બાળકો છે? એક અને બે,
તો નીચે જો બગડે બે લખેલું આપેલું છે. હવે છેલ્લા બોક્સમાં જુઓ કે કેટલા બાળકો થઈ ગયા, એક બે ત્રણ ચાર અને પાંચ બાળકો. તો નીચે તમને પાંચડે પાંચ એવું લખેલું આપેલું છે. હવે એની પછી જો ફૂલદાનીમાં પહેલા બોક્સમાં જે ફૂલદાની આપી છે એમાં કેટલા ફૂલ છે, એક બે ત્રણ ચાર પાંચ ગણવાનું અને નીચેના બોક્સમાં લખવાનું. તો પહેલા બોક્સમાં આપણે લખશું પાંચડે પાંચ, પછી બીજા બોક્સમાં કેટલા ફૂલ છે, એક અને બે. તો અહીંયા લખશું બગડે બે. હવે છેલ્લા બોક્સમાં જુઓ બધાએ ફૂલ મળીને કેટલા ફૂલ થયા, તો ગણવાના છે, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. તો અહીંયા લખવાનું છે સાતડે સાત. સમજાઈ ગયું? સરસ. ગણતા જવાનું છે અને લખતા જવાનું છે કે બધાએ મળીને કેટલા ફૂલ થયા. હવે એની નીચે જો તમને પક્ષીઓ આપ્યા છે, તો પહેલા બોક્સમાં કેટલા પક્ષી છે, એક બે ત્રણ અને ચાર. તો આપણે પહેલા બોક્સમાં નીચે શું લખીશું, ચોગડે ચાર. હવે એની બાજુના બોક્સમાં કેટલા પક્ષી છે, એક અને બે. અહીંયા લખશું બગડે બે. હવે બધાએ મળીને કેટલા પક્ષી થયા, તો ગણવાના છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ. છેલ્લા બોક્સમાં બધા મળીને કેટલા પક્ષી થયા, તો છ. તો અહીંયા લખવાનું છે છ ગડે છ. બે પાના નંબર 53 એમાં જુઓ પહેલા બોક્સમાં કેટલા શર્ટ આપેલા છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ શર્ટ આપેલા છે. પછી બીજા બોક્સમાં કેટલા શર્ટ આપેલા છે, એક અને બે. હવે ત્રીજા બોક્સમાં બધા મળીને કેટલા શર્ટ છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. તો તમને નીચે જુઓ આઠડે આઠ લખેલું આપેલું છે. હવે જુઓ આ શેનું ચિત્ર છે, હા ટમેટાનું. તો પહેલા બોક્સમાં કેટલા ટમેટા છે એ ગણવાનું છે, એક બે ત્રણ ચાર અને પાંચ ટમેટા છે. તો આપણે બોક્સમાં લખવાનું છે પાંચડે પાંચ. હવે એની બાજુના બોક્સમાં જુઓ તો ટમેટા છે નહીં. તો કાંઈ ન હોય તો શું લખવાનું, શૂન્ય. આપણે આગળ ભણી ગયા ને શૂન્ય વિશે, શૂન્ય એટલે મીંડું. હવે અહીંયા આપણે શૂન્ય કરી વાનો છે. હવે ત્રીજા બોક્સમાં છેલ્લે જુઓ તો કેટલા ટમેટા છે, એક બે ત્રણ ચાર અને પાંચ. તો અહીંયા લખવાનું છે પાંચડે પાંચ. ચાલો બાળકો લખાઈ ગયું. હવે આ શેનું ચિત્ર છે, આ તો છે કીડીબેન. તો પહેલા બોક્સમાં કેટલા કીડીબેન છે, એક બે ત્રણ ચાર.
તો આપણે બોક્સની નીચે લખવાનું છે ચોગડે ચાર. પછી બીજો બોક્સ, તો બીજા બોક્સમાં કેટલા કીડી બેન છે? એ બે. તો એની નીચેના બોક્સમાં લખવાનું બગડે બે. હવે છેલ્લો બોક્સ, એમાં કેટલી કીડીઓ? આ બધી થઈને કેટલી કીડી છે એ આપેલી છે છેલ્લા બોક્સમાં, તો ગણવાની છે આપણે. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. અહીંયા લખવાનું છે છ ગળે છ. હવે એની પછી તમને પુસ્તક આપેલા છે, તો પહેલા બોક્સમાં કેટલા પુસ્તક છે? પહેલા બોક્સમાં બે પુસ્તક છે. એક, બે. તો અહીંયા લખશું બગડે બે. હવે એના બાજુના બોક્સમાં કેટલા પુસ્તક છે? છે નહીં. તો અહીંયા લખવાનું શૂન્ય. હવે છેલ્લા બોક્સમાં કેટલા પુસ્તક છે? એક અને બે. અહીંયા લખવાનું બે. ચાલો હવે પાના નંબર 54 ઉપર જુઓ. તમને એક બિલાડી બેન અને એક ઉંદરભાઈ, તમે ઝેરી જોવો છો ને બધાય? હા. તો એક બિલાડી બેન છે અને એક ઉંદરભાઈ છે. બિલાડી બેનના હાથમાં કેટલા ફૂલ છે? એક, બે, ત્રણ અને ચાર. અને ઉંદરભાઈના હાથમાં કેટલા ફૂલ છે? એક, બે અને ત્રણ. હવે બધાય થઈને કેટલા ફૂલ થયા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. તો તમને નીચે સાત અડે સાત લખેલું આપેલું છે. એવી જ રીતે ચિત્રો ગણવાના અને નીચેના બોક્સમાં લખવાના છે. હવે પહેલા બોક્સમાં જુઓ કેટલા ગલુડિયા છે? એક, બે, ત્રણ અને ચાર. તો આપણે નીચે બોક્સમાં લખવાનું છે ચોગડે ચાર. હવે એની બાજુના બોક્સમાં કેટલા ગલુડિયા છે? એક અને બે. તો અહીંયા લખવાનું છે બગડે બે. અને છેલ્લા બોક્સમાં જુઓ બધાય થઈને કેટલા ગલોડિયા થયા? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. અહીંયા નીચે લખવાનું છે છ ગળે છ. લખાઈ ગયું. હવે એની આગળ જુઓ, પહેલા બોક્સમાં જે છોકરો છે એના હાથમાં કેટલી લખોટી છે? એક, બે, ત્રણ અને ચાર. તો અહીંયા નીચેના બોક્સમાં લખવાનું ચોગડે ચાર. હવે એની બાજુમાં જે છોકરો છે એના હાથમાં કેટલી લખોટી છે? એક, બે, ત્રણ અને ચાર. હવે બધી થઈને કેટલી લખોટી થાય છે તો ગણો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. અહીંયા લખવાનું છે આઠ અડે આઠ. હવે આજે એટલું જ ભણવાનું છે. હવે આગળ મેં તમને જે જે વસ્તુઓ ગણાવીને સંખ્યા લખાવી છે એ મારી સાથે સાથે તમારે પાઠ્યપુસ્તકમાં પૂરતું જવાનું છે. પૂરશો ને બધાય? સરસ.